આપનો શું પરિચય આપો મારું નામ પ્રફુલ્લ મોતીભાઈ પટેલ એડનવાલા મારી અત્યારની જવાબદારી છે સંઘની દ્રષ્ટિએ ગુજરાત પ્રાંત સક્ષમ પ્રમુખ સમદ્રષ્ટિ સમતા વિકાસ એવમ અનુસંધાન મંડળ અત્યારે બીજી જવાબદારી છે મારી ગુજરાતમાં ગુજરાત કોસ્ટર એસોસિએશનનો એક્ઝિક્યુટિવ મેમ્બર છું અને ખેડા આણંદ ગુજરાત કોસ્ટલ એજ પ્રમુખ છું અને આ પહેલાં હું અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડેલો હતો સક્ષમની જવાબદારી પહેલાં મારી વિશ્વ હિન્દુ પરિષદની જવાબદારી હતી અને વિશ્વ હિન્દુ પરિષદમાંથી મારો બદલાવ કરી અને આ દિવ્યાંગોને કામ દિવ્યાંગોને લગતી સંસ્થા જે સક્ષમ ચાલે છે એમાં મને જવાબદારી સોંપી છે વ્યવસ્થાના એક ભાગરૂપે આપના મોદી સાહેબ સાથે કઈ રીતના નજીકનો નાતો છે નરેન્દ્રભાઈ એ પહેલેથી જ ઝુજારું વ્યક્તિત્વવાળા હતા ઓગણીસો બોતેર તોતેરથી ઓગણીસો બોતેર તોતેરથી મારો નાતો છે મારું સ્મરણ છે ત્યાં સુધી નવનિર્માણ સમયથી મારો નાતો છે નરેન્દ્રભાઈ અમારે ઘેર અવરજવર જવર કરતાં પણ અનેક જાહેર કાર્યક્રમોમાં હું એમને મળતો સંઘના બૌદ્ધિક કાર્યક્રમો હોય એમો પણ જતો કારણ કે ઓગણીસો સડસઠથી હું નાનો હતો ત્યારથી મારા કાકાની જોડે હું બૌદ્ધિકમાં જતો અને ત્યારથી મારે સંઘ જોડે નાતો જોડેલો અને તેના વિચારોથી હું ધીમે 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 કરીને રંગેલો હતો અને નરેન્દ્ર ત્યાર પછી હું કોલેજ કાળ દરમિયાન અમદાવાદમાં ભણતો હતો અને એ દરમિયાન નવનિર્માણ કાર્ય નવનિર્માણ એચકે કોલેજમાં ભણતો હતો નવનિર્માણનું આંદોલન શરૂ થયું અને નવનિર્માણ આંદોલન દરમિયાન મારે અનેક સામાજિક રાજકીય નેતાઓ જોડે કોન્ટેક થયેલો અને નરેન્દ્રભાઈ એ અરસામાં અહીંયા આગળ અમારા જિલ્લાના અને વિભાગના વિભાગ પ્રચારક હતા અને અમારે ઘેર અવર જવર બી કરતા પણ મારે પણ એમની સાથે મળવા ઝૂલવાનું થતું હતું ઇમરજન્સીમાં જ્યારે કટોકટી ચાલતી હતી ત્યારે અમદાવાદમાં હું મારું નિવાસ જ્યાં હતું ત્યાં પણ એ આવી એક બે વખત આવેલા હતા એ તો મને સ્મરણ છે છે ને છે જ આપણા કોઈ પર્સનલ એવો કોઈ અનુભવ મોદી સાહેબ સામે નરેન્દ્રભાઈ જોડે પર્સનલ અનુભવ તો ઘણા બધા છે પરંતુ મારા સ્વભાવ અનુસાર મારે કોઈ કોઈ આંદોલનાત્મક કાર્ય અથવા વૈચારિક કાર્ય હોય ત્યારે જવાનું થાય ત્યારે ઘણી બધી વ્યવસ્થામાં મને એમની જોડે કામ કરવાનું મળ્યું હતું છતાં મારો એક અનુભવ એવો છે કે અહીં આગળ જ્યારે સંઘની ઓટીસી એટલે કે સંઘનો શિક્ષાવર્ગ ચાલતો હતો ત્યારે મને તારીખ તો નથી યાદ પણ મને મારું સ્મરણ છે ત્યાં સુધી ઓગણીસો નેવ્યાસીની હોય ત્યારે અમે બધા અહીં જે જે કોલેજમાં મળેલા ત્યારે મને એક જ વસ્તુ કહી હતી કે ભાઈ પ્રફુલ કુમાર આપને સેવા કાર્યમાં જોડાવાનું છે અહીં સેવા કાર્ય આપણું આપણી માટે નિશ્ચિત થયેલું છે એ મને મેં કહું કેમ તા તમારે સેવાસ હું કહું છું કે સેવા કાર્ય કરવાનું છે પણ ત્યારથી મેં નિર્ણય કર્યો કે મારે કોઈ પણ રાજકીય અથવા તો જનસંઘને ભારતીય જનતા પાર્ટી જોડે વૈચારિક જોડાયેલું છે તો મારે કોઈ પણ પાર્ટીમાં જોડાવવું નથી અને હિન્દુ સમાજના કામ કામમાં કાર્ય કરવું છે ત્યારથી મારે આ એમનો અંગત અનુભવ છે અને બીજો અંગત અનુભવ પંચોતેર ચુમ્મોતેરથી સત્યોદય દરમિયાન ઘણા બધા થયા છે પરંતુ એમને તે વખતે પણ મને ખબર નહીં મને જોયો હશે કે જે હોય કે મારા વિચારોને જાણ્યા હશે એને ત્યારે મારી સેવાકીય પ્રવૃત્તિમાં અમને આને લગાડવો છે તે એમના ભાવ તે ત્યારથી નક્કી નક્કી કર્યું હતું કે મારે સેવાકીય કાર્ય જ મારે કરવા છે મોદી સાહેબનું વ્યક્તિત્વ વિશે આપ શું કહેતો મોદી સાહેબ પહેલેથી નરેન્દ્રભાઈ હું એમને નરેન્દ્રભાઈ જ કહું છું નરેન્દ્રભાઈ જ્યારથી અહીંયા આગળ હું જાણું છું ત્યાં સુધી વિભાગ પ્રચારક હતા ત્યારથી એમને મારો પરિચય મેં પરિચય છે મારા કાકા મગનભાઈ એડનવાળા એ જિલ્લા સંઘચાલકજી હતા તો જંગ જિલ્લા ચાલકની જીને જવાબદારીના હિસાબે વિભાગ પ્રચારકે એમને ત્યાં નિવાસ કરવાનો પણ થતો હતો એટલે એમને ત્યાં મિટિંગો ભરાય બધું થાય તો તે વખતે હતો મેં મારો અંગત અનુભવ વધારે તો એ છે કે નરેન્દ્રભાઈને હું પહેલેથી સમજતો હતો પણ શું નામ આપું પરંતુ એક બે અનુભવ એવા થયા હતા ત્યારથી મને લાગ્યું કે આ વ્યક્તિનું વ્યક્તિત્વ ખૂબ જ ઊંડું છે અને ગહન છે અને એ જે કાર્ય હાથ લે છે એ પૂરું કરે છે પણ એનામાં જે પોઝિટિવિટી હતી સકારાત્મકતા કે મારે મારા રાષ્ટ્ર મારા ગુજરાતને કેવી રીતે આગળ લાવવું એ એમને તે વખતનો આખો તે વ નાનપણથી જ જ્યારે વિભાગ પ્રચારક હતા ત્યારથી જ એમનામાં એ કંઈક હતું કે કંઈક આપણે કરવું જોઈએ અને તે સમયે વિષમ પરિસ્થિતિ ચાલતી હતી ઓગણીસો પંચ્યાસીમાં એ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે એમને એમને મોકલવામાં આવ્યા ત્યાર પછી એમને ઘણી બધા કાર્યો કર્યા છે પરંતુ મારે એટલું કહેવું પડે કે મેં એક વખત એમને કહ્યું હતું કે તમે મારે અમદાવાદમાં કર્ણાવતીમાં વેપારી મહામંડળનો સન્માન સમારંભ હતો એમનો તે વખતે હું ગયેલો હતો હું અને મારા કોસ્ટ એસોસિએશનના પ્રમુખ બે જોડે ગયા હતા ત્યારે મને નાક પકડીને કહ્યું હતું એમને કેમ છે ભાઈ તો મેં કહ્યું તમે કેમ છો ગુજરાતના ચાણક્ય અને ત્યારથી હું એમને ગુજરાતના ચાણક્ય કહું છું અને ગુજરાત અને ત્યાર પછી જે વડાપ મુખ્યમંત્રી હતા એ દરમિયાન એમને જે જે પરિકલ્પનાઓ કરી હતી એ બધી જ સાકાર કરી અને અત્યારે આપણે ગુજરાતને જે સ્થિતિમાં જોયું છે એ ચાણક્યની દૂરદર્શનતા તે વખતે હતી એ ચાણક્ય એ એમની એમની કલ્પના પ્રમાણેનું ગુજરાત અત્યારે થઈ રહ્યું છે અને એમને એ બિલકુલ જમીનના કાર્યકર જોડાયેલા જમીનથી જોડાયેલા કાર્યકર્તા હતા કાર્યકરમાંથી મુખ્યમંત્રીને વડાપ્રધાન બન્યા છે અને એ મને બીજું આનંદ છે કે એ ગમે તેઓ વિષમ પરિસ્થિતિ હોય ગમે તે હોય પણ કાર્યકરોને કાર્યકરને ભૂલતા નથી અડધે રસ્તે પણ જુએ તો બૂમ પાડીને ઊભા રાખે સમભા રાખે કદાચ પ્રોટોકોલની દ્રષ્ટિએ ના રહી શકે તો બૂમ પાડે અથવા તો હાથ ઊંચો કરે અને નામ દઈને બોલાવે છે અને ત્યાર પછી મને એની ચાણક્ય નીતિનો વધારે અનુભવ એટલા માટે થયો કે આગ્રા સમિત ચાલતી હતી તે વખતે આપણે ભારત અને પાકિસ્તાનનું બે બે ઓગણીસો નવ્વાણુંનું કારગીલ યુદ્ધ થયું હતું કારગીલ યુદ્ધ પછી બે મુશરફ પ્રાસિડન્ટના પ્રેસિડન્ટ પાકિસ્તાનના મુસરફ મુશરફ અને આપણા વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી સાથે બે બે આગ્રામાં એક મંત્રણા ચાલતી હતી એ મંત્રણા દરમિયાન એક એ રાઈટ જી ન્યૂઝ હોય કે દૂરદર્શન હોય મને અત્યારે ખ્યાલ નથી પણ એના એન્કર જોડે જે આખી ચર્ચા કરતા હતા અને એ ચર્ચામાં નરેન્દ્રભાઈ નો ભાવ નરેન્દ્રભાઈના જે રાષ્ટ્રવાદના વિચારો અથવા શું શું થઈ શકે કેવી દૂરંદસી છે ત્યારથી મને એવું લાગવા માંડ્યું કે આ વ્યક્તિમાં એક ચાણક્ય નીતિ છે અને સો ટકા એ ધીમે ધીમે આગળ વધશે અને ત્યારબાદ એ ત્યાર પછી એ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી ધીમે 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 કરીને લાઇન એમને વિકાસના કાર્ય શરૂ કર્યા અને એ આજે આપણે જોઈ રહ્યા છે અને એ વડાપ્રધાન થયા ત્યારે પણ આ ગુજરાત મોડેલ જોયું એ બે હજાર બેથી જે એમને શરૂઆત કરી હતી એ શરૂઆતનો શરૂઆત કરી હતી એના રૂપે અત્યારે આપણે ભારતીય લોકોને જોઈ રહ્યા છીએ અને ભારતમાં જે સકારાત્મકતા સકારાત્મક માનસિકતા અને નાનામાં નાના માણસને કેમનો આગળ લાવો નાનામાં નાના માણસને કેવી રીતે ઉપર લાવો નાનો માણસ મજબૂત હશે તો રાષ્ટ્ર મજબૂત હશે રાષ્ટ્ર મજબૂત રાખવા માટે એમને ઘણા બધા પ્રયત્ન કર્યા છે ત્યાર પછી મારે એટલું જ આ તબક્કે કહેવાનું કે વડાપ્રધાન તરીકે અત્યારની જે વૈશ્વિક પરિસ્થિતિ છે એ વૈશ્વિક પરિસ્થિતિમાં જે મેં એમને ચાણક્ય કહ્યા હતા એ હવે મને લાગે છે કે એ ભારતના મહામાત્ મહાઅમાત્ય અથવા ચાણક્યનું સ્વરૂપ અત્યારે આપણને સંપૂર્ણ રીતે દેખાયું છે કે વિશ્વમાં ભારતને કેવી રીતે વિશ્વગુરુ બનાવવું અથવા તો અત્યાર સુધી ભારતને કોઈ ગણતું જ નહોતું તો અત્યારે અત્યારે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ આપણે જોયા પછી એ ભારતની ચાણક્ય નીતિને કારણે વિશ્વના દેશો ભારત સામે જોતા થયા છે અને ભારતના વિચારો શું છે એ પહેલાં પહેલાં જાણતા થયા છે તો મારે આ તબક્કે એટલું જ કહેવાનું કે નરેન્દ્રભાઈ એ ખરેખર ગ્રાસરૂટથી જોડેલા માણસ હતા જમીનથી જોડાયેલા કાર્યકર છે માટે આ બધું કરી શક્યા એ કે પા પુસ્તકોમાં ભણેલું ભણેલા નથી પરંતુ એમનામાં રાષ્ટ્રવાદ એ આખા રોમે રોમમાં છે અને એને કારણે આપણને આવા વડાપ્રધાન મળ્યા છે અને નાનપણથી જ એના લક્ષણો આપણને દેખાતા હતા અસ્તુ